લોયાધામ મંદિરમાં પધારવાના છે, તો અત્યારે આવો મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી વંદન કરી આપણે કથા વાર્તાનો પ્રારંભ કરીશું. વર્ણિવે શરમણીય દર્શન મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પુર 8મું તરંગ 45મું સદગુરુ આધારાનંદ સ્વામી આ તરંગમાં ભગવાન શ્રીહરિ નરસંડામાં ઘરે ઘરે પધરામણી કરે છે એ પ્રસંગનું વર્ણન કરે છે. શ્રીહરિ સંત કી પંક્તિ મે પીરસત ભયે આય, લાડુ લીને દો કર મે દો દો દેવત ભયેતાય. શ્રી હરિ સંત કે પંક્તિ મે પીરસત ભયે આય. નરસંડા ગામમાં ભગવાન શ્રીહરિ પધાર્યા છે. નગરના નર અને નારી સમુદ્રમાં ભરતી આવે એમ ભાવની ભરતી લઈને ઉમટ્યા છે, પ્રભુના દર્શન કરે છે. મહારાજ માટે રસોઈ બનાવી, મહારાજ જમ્યા છે, સંતોની પાર્ષદોની પંક્તિ થઈ છે, શ્રીજી મહારાજ પીરસવા માટે આવ્યા છે. સંતોની પંગતમાં શ્રીહરિ પીરસવા માટે પધાર્યા, બંને હાથમાં લાડુ લીધા, પ્રત્યેક સંતને બબ્બે લાડુ આપ્યા, રેશમી કોરવાળો રૂમાલ મસ્તકે બાંધી લીધો, ફૂલહાર તો તેના ઉપર હતા, તેનાથી મૂર્તિ અત્યંત શોભતી હતી. શ્રીહરિ દરબારોને અને પાર્ષદોને પણ પીરસવા લાગ્યા. જ્યારે લાડુ પીરસાઈ ગયા ત્યારે વાસુદેવ હરે એમ શ્રીહરિએ બોલીને જમવાની આજ્ઞા કરી. લાડુ લ્યો લાડુ લ્યો આવું બોલતા શ્રીહરિ પંગતમાં ફરતા રહ્યા, જેને જેટલા લાડુ જોઈએ તેટલા પીરસતા હતા. રાજાધિરાજ શ્રીહરિ લાડુ લ્યો લાડુ લ્યો એમ બોલતા બોલતા એક એક જમનારા સંત પાસે ગયા. જ્યાં સુધી સંતો જમ્યા ત્યાં સુધી શ્રીહરિ બોલતા બોલતા પંગતમાં ફરતા રહ્યા. સંતોને દરબારો જમીને તૃપ્ત થયા. શ્રીહરિ પલંગ ઉપર આવીને બેઠા. પીરસવા માટે ફરવાથી અપાર શ્રમ થયો હતો. શ્રીહરિ થોડા થાક્યા હતા તેથી પોઢી ગયા. હવે આધારાનંદ સ્વામી નોંધ લખે છે, સાંભળજો. આ નોંધ તો એવી છે, આપણા જીવનમાં અણમોલ રત્નને સાચવીએ ને એમ સાચવા જેવી છે. શ્રીજી મહારાજના આ લીલાના સાક્ષી બનેલા એવા સંત આધારાનંદ સ્વામી લખે છે
અને આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી બોલે છે અને ભક્તરા દાદા ખાચર શ્રવણ કરે છે. મુક્તાનંદ સ્વામી જેવા કોઈ સંત નહીં, દાદા ખાચર જેવા કોઈ ભક્ત નહીં, ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા એના સંવાદમાંથી પ્રગટ થયેલી અદ્ભુત વાત. શ્રીહરિને સંતોના ઉપર બહુ જ સ્નેહ હતો, તેથી જ ભાવે કરીને શ્રીહરિ પંગતમાં પીરસવા ફરતા. સાગરમાં એક વાત એવી આવે છે, શ્રીજી મહારાજે ત્રણ નિયમ લીધા હતા અને એ ત્રણ નિયમ ધામમાં ગયા ત્યાં સુધી મહારાજે નિભાવ્યા હતા. એ કયા ત્રણ નિયમ? તો પહેલું, અંતકાળ હોય અને કોઈ ભક્ત પુકારે, મહારાજને યાદ કરે, અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું એન બદલે એમ સર્વે જનને જણાવવું. હમણાં હમણાંની આ બધી ઘટનાઓ હું હૃદયથી તમને કહું છું. ભગવાન સ્વામિનારાયણનું પ્રગટપણું જાણવું હોય ને, તમે આ ઘટનાઓમાં ઊંડા ઉતરો ને, તમને ખબર પડી જાય ભગવાન સ્વામિનારાયણ આજે પ્રગટ છે. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. કયો પરચો? ભોળા દાદા કોરબિન કંટકીમાં ધામમાં ગયા. હજી બહુ ઓછા દિવસો થયા દાદા, ગયા ગુરુવારે તો હજી એમનું ફ્યુનરલ થયું. કેટલા દિવસ થયા? ભોળા દાદા બપોરના 1:30 વાગે ધામમાં ગયા. રાજુભાઈ અને એમના ત્રણ ભાઈ, ચારે ચાર ભાઈઓ હાજર છે, ધૂન કરે છે. રાજુભાઈને પૂછી લો તમે. પૂજ્યપાદ ગુરુજીએ ટકોર કરી હતી, રાજુભાઈ દાદાને આપણે ધામમાં મોકલવા છે, શ્રીજી મહારાજ સુધી મોકલવા છે, તમે દવાખાને નહીં, હવે ડૉક્ટરોએ ના પાડી દીધી છે, ઘરે લાવો, દાદાને સ્નાન કરાવી, કપાળમાં સરસ મજાનો તિલક અને ચાંદલો કરી દાદાની પાસે બેસી મહારાજની ધૂન કરજો, સતત ધૂન ચાલુ રહેવી જોઈએ. આ કેવો પરિવાર દાદા! અમે 4 દિવસ હમણાં રહીને આવ્યા છીએ જોડે. ગુરુજી પીરસતા હતા, ભોળા દાદા જમવા બેઠા હતા, ગુરુજીએ પોતાના હાથે સંતોને ભક્તોને ખૂબ પીરસ્યું, પણ દાદા ઉપર તો અનહદ પ્રેમ જાણે ઉભરાઈ ગયો હોય ને. 82 વર્ષની ઉંમરના દાદાને 4 સુખડીના મોટા મોટા બટકા પીરસી દીધા, બોલો. અને દાદા હસતા હસતા બધું જમી ગયા. જાણે કે એક સંકેત મળી ગયો હોય, આ સંતની કૃપા છેલ્લી વખત મળી રહી છે. જાણે કે દાદાનો આત્મા અંદરથી જે પ્યાસ માટે જે ભૂખ લઈને આવ્યો હોય એની ભૂખ આજે ભાંગી ગઈ. સંતોના દર્શન થયા, ઠાકોરજી મહારાજના દર્શન થયા, આટલો અલૌકિક લાભ લીધો. ધૂન ચાલતી હતી અને દાદાએ પ્રાણ છોડ્યો. એકાદશીનો પવિત્ર દિવસ હોય, હરિભક્તો સાથે એવી સરસ મજાની સભા થાય, એટલો બધો આનંદ કિલ્લોલ કરે. એટલાન્ટામાં રાજુ ભગત છે, ઉમરેઠવાળા, એટલાન્ટામાં હિરેન ભગત છે, આ બધા ભક્તો સાક્ષી છે. જગદીશભાઈ દરજી એકાદશીની શનિવારની સભામાં આવ્યા. કોઈને કલ્પના ન હોય, કોઈ વિચારી પણ ન શકે. અમે હમણાં મેકન હતા, ત્યાં જોડે હતા, એટલાન્ટા હતા, બધી જગ્યાએ જોડે ને જોડે હતા. હું એટલા માટે આ ઘટના કહું છું, ભગવાન સ્વામિનારાયણને 3 નિયમ હતા. આધારાનંદ સ્વામી લખે છે, મુક્તાનંદ સ્વામી બોલે છે, શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી આ નિયમ રાખ્યા હતા. ત્યાં સુધી નહીં, યાવત જીવન મહારાજ આ નિયમ રાખે છે. 3 નિયમ, એમાં પહેલો નિયમ, એ અંતકાળે આવે રે સંભાળી લેજો શ્યામળા રે, જોશોમાં અવગુણ અમારા શ્યામ રે,
દોયલી વેળા મારે દીના એ નાથ જે રે. પોતાના ભક્તને તેડવા માટે ભગવાન આવે છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું, બાકીના બધા દુઃખ છે ને નદી જેવા છે, તરી શકાય એવા છે. મૃત્યુનું મહાદુઃખ સમુદ્ર જેવું છે. બીજા બધા દુઃખ કેવા છે? નદી જેવા છે, તરી શકાય એવા છે. મૃત્યુનું મહાદુઃખ કેવું છે? સમુદ્ર જેવું. હે ભવસાગરનો પારન આવે પ્રભુ વિના, ભગવાનની કૃપા વિના મૃત્યુના મહાસાગરને કોઈ તરી નથી શકતો. ગમે એવો ચમરબંધી હોય, આખી દુનિયાને હચમચાવી નાખનાર હિટલર, ખબર પડી મારું મૃત્યુ હમણાં આવશે, મને પકડશે જીવતે જીવતો, શું કર્યું એણે? મૃત્યુનું દુઃખ એટલું ખતરનાક છે, સામે દેખાવા લાગે ને, મૃત્યુને સાંભળે ને, ત્યાં જ માણસ મરી જાય, આવું મહાદુઃખ છે. ગમે તેવો ચમરબંધી હોય, ગમે તેવો પિંગલ વૃથા સર્વ ડિંગલ, જો બચાવ નહીં અંત પ્રાણકા, અંત સમય આવે ને ત્યારે આપણી બુદ્ધિ, આપણું બળ, આપણી શક્તિ, આપણી કોઈ પણ વસ્તુ કામ નથી લાગવાની. એટલે અત્યારથી ભજન કરીએ, એટલે અત્યારથી ભક્તિ કરીએ, એટલે અત્યારથી આ સત્સંગ કથા વાર્તાનો આગ્રહ રાખીએ. કારણ કે દિવસ વિદુરજી નીતિમાં એમ લખે છે, શ્રીજી મહારાજે માન્ય કરી વિદુર નીતિ, ડાયો માણસ કોણ છે, વિદ્વાન કોણ છે, દિવસ દરમિયાન એવું કામ કરવું જોઈએ કે રાત્રે શાંતિથી ઊંઘ આવી જાય. આજના યુગની મોટામાં મોટી સમસ્યા કઈ છે? ભીખુ દાદા સમજી ગયા. એક નિમેશ ભગત હસવાની વાત એ છે ને, આમ સમજવાની વાત છે, કરી દો. એક વાર છે ને, અહીંયા મંદિરમાં બે ચાર ભક્તો બેઠેલા, એક ભગતનું પેટ બહુ બગડેલું, એમાં ભીખુ દાદા બેઠા હતા, બધા હસતા હતા થોડું. એમાં દાદા બોલ્યા કે મારી આ 77 વર્ષની ઉંમર થઈ, પણ હજી એક જ વાર જાઓ એટલે બધું ચોખ્ખું. હે ઘનશ્યામ દાદા, આજે લોકોના પેટે ચોખ્ખા નથી ને મને ચોખ્ખા નથી. આ ભગવાનની કૃપા હોય તો દાદા થાય, ઊંઘ નથી આવતી, કર્મ એવા કર્યા હોય તો ઊંઘ આવે. વિદુરજી એટલા માટે કહે છે, દિવસ દરમિયાન એવા કર્મ કરીએ રાત્રે ઊંઘ આવી જાય. બહુ સરસ નીતિસૂત્રનું જ છે સૂત્ર, કે ભોજન એવું કરીએ જે આપણે પચાવી શકીએ. આવું ભોજન કરે તો પેટ સાફ રહે, પછી પીઝા ને પછી પાસ્તા ને પછી એપીટાઈઝર લે દાદા ઉપર, હે એમાં પાછું ડિઝર્ટ નાખે, શું થાય? અને જીવન દરમિયાન એવું કામ માણસે કરવું જોઈએ કે સુખેથી મૃત્યુ થાય. પહેલું સુખ જાતે નરિયા, અને છેલ્લું સુખ સુખે મર્યા. ખબર છે ને દાદા, આપ ભલા તો જગ ભલા. પહેલું સુખ જાતે નર્યા, હેલ્થ ઇઝ વેલ્થ, પહેલું સુખ આ છે. અને છેલ્લું સુખ કયું? સુખે મર્યા. મૃત્યુના મહાસાગરમાંથી મહારાજ સિવાય, ભગવાનના બળ સિવાય કોઈ બચાવી ન શકે. ભગવાન સ્વામિનારાયણને પહેલું નિયમ હતું, મારા ભક્તને અંતકાળે તેડવા આવીશ. જગદીશ દાદા એકાદશીની સભામાં આવે, કીર્તન ભગતને કેવા સારા એણે આશીર્વાદ આપ્યા, કેટલી સરસ એક કથા વાર્તા કરી. એમનો આખો પરિવાર અચંભામાં પડી ગયો, જગદીશ દાદાએ આટલી સરસ ભગવાનની વાત કરી હોય એવું અમે અમારી જિંદગીમાં પહેલી વાર જોયું. ખૂબ હસ્યા, ખૂબ બધાએ રમૂજ કરી, છૂટા પડ્યા, ઘરે આવ્યા. એકાદશી પૂરી થઈ, વહેલી સવારે જાગી, પારણા નાસ્તો વગેરે કરી, સોફામાં બેઠા, ત્યાં તો મહારાજના ધામમાં. કહેવા એ માગું છું, ભગવાનની પહેલી પ્રતિજ્ઞા, મારા ભક્તને તેડવા આવીશ. મહારાજના ત્રણ નિયમ હતા, એમાં બીજું નિયમ મહારાજને એવું હતું કે કોઈ પ્રેમી ભક્તની રસોઈ હોય ત્યારે અચૂક હું સંતોને ભક્તોને પીરસવા જઈશ. અને ત્રીજું નિયમ હતું
દૂર દેશાવર વિચરણ કરીને વહાલા સંતો આવતા હોય ને ત્યારે હું એક એક સાધુને બાથમાં લઈને છાતી સાથે ચાંપીને ભેટીશ. રામાનંદ સ્વામીના જીવનમાં એક વસ્તુ લખાણી આસિદ્ધ ભગત કે રામાનંદ સ્વામી એવા વિતરાગી સંત હતા કે બહુધા જલ્દીથી કોઈને ભેટતા નહીં, અને શ્રીજી મહારાજ એવા કૃપામૂર્તિ હતા કે ગમે તેવો આત્મા હોય ને, એ ગોમતી સરોવર ગળાતું હોય, હરિભક્તો સેવા કરતા હોય અને કીચડવાળા કપડાં થઈ ગયા અને મહારાજ જાય ને મહારાજ શું કહે, મહારાજ કે આવો ભક્તો અમારે તમને ભેટવું છે. હરિભક્તોએ કહ્યું મહારાજ તમારા સોનેરી શણગાર, કિંમતી વસ્ત્રો, અમારા કીચડ કાદવવાળા કપડાં મહારાજ અત્યારે આશીર્વાદ આપો તો સારું. મહારાજ કે નહીં નહીં ભક્તો આવો. મહારાજના કપડાં કીચડવાળા થવા લાગ્યા. હરિભક્તોએ કહ્યું મહારાજ આ કપડાં બગડે છે. ત્યારે મહારાજ શું બોલ્યા ખબર, ભક્તો આ કીચડ નહીં, આ તો ચંદન છે, ચંદન. કેટલી કૃપા કહેવાય ને, આનાથી વધારે કઈ કૃપા. શ્રીજી મહારાજ સંતોને દૂર દેશાવરથી વિચરણ કરીને આવે ત્યારે પ્રેમથી ભેટતા, પ્રેમી ભક્તની રસોઈ હોય ત્યારે અચૂક સંતો ભક્તોને પીરસવા જતા, અને અંતકાળે કોઈ ભક્ત યાદ કરે તો મહારાજને જરૂર ધામમાં તેડવા જતા. આ ત્રણ નિયમ ભગવાન સ્વામિનારાયણે સદાને માટે ધારણ કર્યા છે. એમાં પીરસવાની વાત અહીં આવે છે. આપણે સ્વામી નોંધ લખે છે કે મહારાજને સંતો ઉપર અત્યંત સ્નેહ હતો, એટલે ભાવે કરીને પંગતમાં પીરસવા ફરતા હતા. થાકી ગયા ત્યાં સુધી ફરતા રહ્યા. વડતાલમાં સંતોની ધર્મશાળા છે, તમે દર્શન કરવા જજો. ગયા છો? ચાર થરી પંક્તિ થતી, કેટલી લાંબી સંતોની ધર્મશાળા છે એમાં ચાર થરી પંક્તિ, ચાર પંગત હોય અને એ પંક્તિમાં 500 સાધુ જમવા બેઠા હોય, અને ભગવાન સ્વામિનારાયણ કમર કસીને સંતોની પંક્તિમાં પીરસવા જાય. વચ્ચે મહારાજ થાકી જાય, વિસામો કરવા માટે એક થાંભલી હતી એના ઉપર બેસતા. આજે એ થાંભલી છે, ત્યાં શિલાલેખ છે. 496 વખત શ્રીજી મહારાજે એ એક જ જગ્યાએ સંતોની પંગતમાં ફરીને પીરસ્યું છે. એ પીરસનારા કેવા, અને જમનારા કેવા હતા કે ગણીને જમતા હતા, આપણે લાડુ ગણીએ ખાલી. એટલા માટે મહારાજ સર્વોપરી છે. એમણે જે કાર્યો કર્યા છે, એમણે જે ઐશ્વર્યો બતાવ્યા છે, એમણે જે જીવોના કલ્યાણ કર્યા છે, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. મુક્તાનંદ સ્વામીએ અદ્ભુત વાત લખી આરતીમાં, કલ્યાણનો અટપટો માર્ગ ભગવાન સ્વામીએ સિદ્ધોને સરળ બનાવી દીધો. આનાથી મોટી કઈ વાત, કરોડ જન્મે કલ્યાણ થતું હતું એ ભગવાન સ્વામીને એક જન્મમાં કરી નાખ્યું જેટ સ્પીડથી. અત્યારે વિજ્ઞાન શું એ જ કરે છે ને, બધું જેટ સ્પીડથી કરે છે ને. હવે તમારે 100 માળનું મકાન કરવું હોય તો પહેલાં તો વર્ષો લાગતા, મહિનાઓ લાગતા, હવે તો ફટોફટ બની જાય. ભગવાન સ્વામિનારાયણે ક્રાંતિ કરી કલ્યાણના માર્ગમાં. સંતો ભક્તોને આવી રીતે પોતાની મૂર્તિમાં હેત કરાવી, પોતાના વચનમાં વિશ્વાસ કરાવી અને આજ્ઞામાં બાંધી ઉપાસના દ્રઢ કરાવી. આજ્ઞાને ઉપાસના દ્રઢ એટલે અક્ષરધામ પાક્કું. આવી રીતે ખાલી લોલેલોલ નહીં, કાચો માલ એમણે નથી લીધો, 99% વાળાને પણ એમણે ફેલ કર્યા છે. 100% માલ જે સાચો હોય એ જ સ્વીકાર્યો છે, પણ એમની ટેકનિક એવી હતી કે 100 જન્મની કસર એક જન્મે કાઢી નાખતા. કેવી સરસ વાત છે. જો હજી તો ઘણી બધી વાત આવે છે. શ્રીહરિ બોલતા, આધારાનંદ સ્વામી નોંધે છે, શ્રીજી મહારાજ ઘણીવાર બોલતા, ઘણીવાર કહેતા. શું કહેતા કે સંતોની આટલી સેવા કરવાની તો અમને ટેવ પડી ગઈ છે. ઘણીવાર સંતો ના પાડે, મહારાજ તમે રાખો ને, મહારાજ તમે થાક્યા છો, પ્રભુ બીમાર છો આપ, તો પણ મહારાજ શું કહે, અમને ટેવ પડી ગઈ છે, અમને આના વિના નહીં ચાલે. શ્રીજી મહારાજને સેવા કરવાની ટેવ હતી, અને આજના માણસોને બધાને સેવા લેવાની ટેવ છે. સેવા કરવી ઉત્તમ છે, સેવા લેવી એ અધમ છે, યાદ રાખજો. આજે સેવા લેવાવાળો સમાજ ઘણો મોટો થઈ ગયો છે.
હું યાદ કરીશ. આ ત્રણ વસ્તુ જીવનમાં હંમેશા યાદ રાખવા જેવી છે. અહીંયા સાગરની વાત થોડી વાંચી લઈએ પછી કહું. જો સાગરમાં એ જ વાત આવે શું. સંત કી કરે હમ સેવ સદાય, ઇતનો લાભ હમ માનત તાયે. સંત કી કરે હમ સેવ સદાય, ઇતનો લાભ હમ માનત તાયે. સંત સેવે અપાર હિ લાભા, સેવ બિન દિન માનત અલાભા. કેવી સરસ વાત. શ્રીજી મહારાજ સભામાં સંતો પાસે ઘણીવાર બોલતા. શું બોલતા? અમે સંતોની હંમેશા સેવા કરીએ છીએ. જેટલી સંતોની સેવા થાય ને એટલો જ લાભ માનીએ છીએ. કેમ જે સંતોની સેવા કરવાથી જ અપાર લાભ છે, અને સેવા વિનાનો દિવસ ગયો તો તેને અમે નુકસાન સમજીએ છીએ. શું સમજીએ છીએ? આપણા દાદા ગુરુજીનું એક સૂત્ર હતું. અમે નાના હતા, ગુરુજી ઘણી વાર અમને સંતોને ટકોર કરતા. દાદા ગુરુજી એમ કહેતા કે દિવસ વાંઝ્યો ન જવો જોઈએ. શું કહેતા? મોટા સત્પુરુષોના કેવા વેધક શબ્દો, દિવસ વાંઝ્યો ન જવો જોઈએ. મહારાજ શું કહે છે અહીંયા? સેવા વિનાનો દિવસ એને અમે શું ગણીએ છીએ? નુકસાની ગણીએ છીએ. આપણો એક પણ દિવસ એવો ન જવો જોઈએ. કથા સાંભળનારા બધા ભક્તોને ટકોર કરી દઉં, મને ડોંગરેજી દાદાની આ વાત એટલા માટે યાદ આવે. દાદા એમ કહેતા દિવસમાં ત્રણ કામ જરૂર કરજો. હું મારી ભાષા થોડી સુધારીને તમને કહું, ત્રણ ટેબ્લેટ જરૂર લેજો. હેપી રહેવા માટે, હેલ્ધી રહેવા માટે, હરતા ફરતા ને હસતા રહેવા માટે આ ત્રણ ટેબ્લેટ ડેઇલી લેજો. એક સેવા, એક સત્સંગ અને એક સ્મરણ. તમે વિટામિન ડી લેતા હશો, B12 લેતા હશો, ઓલિન વન લેતા હશો, સિટ્રમ ને શું કે સેન્ટ્રમ, હા દાદા લો છો ને તમે તો સારું, લો સેન્ટ્રમ લેતા, જે લેતા હો તમે લેજો. પણ જોડે જોડે આ ત્રણ ટેબ્લેટ યાદ રાખજો, સેવા, સત્સંગ અને સ્મરણ. ગુરુ નાનક તરસ્યા થયા છે, એમને પાણી પીવું છે, એટલે એમણે પાણી માગ્યું. એક માએ એના નાના દીકરાને કીધું, બેટા તું જા ગુરુ મહારાજની સેવા કર. નાનો દીકરો પાણી લઈને આવે છે, ગુરુ નાનકને ગ્લાસ આપે છે. નાનો બાળક, નિર્દોષ બાળક, ગુરુ નાનક સામે જોઈ રહ્યા, માથે હાથ મૂક્યો, બેટા તારા હાથનું પાણી મારાથી નહીં લેવાય. બધા માણસો ચોંકી ગયા, કેમ શું થયું? બેટા જે હાથે કોઈની સેવા નથી કરીને, હજી જે હાથે કોઈની સેવા નથી કરીને, એવા હાથ, સેવા વિનાના હાથ, એની સેવા હું કેમ સ્વીકારી શકું? હાથની શોભા સેવા છે, હાથની પવિત્રતા સેવામાં રહી છે. સેવા લેવામાં નહીં, સેવા લેવામાં નુકસાન છે, સેવા કરવામાં હંમેશા લાભ છે. આપણાથી થાય. આપણા દાદા ગુરુજીનું સૂત્ર હતું, ગૌ સેવા પંચ સેવા વ્રત એમણે ધારણ કર્યા હતા. દાદા ગુરુજી કેવી સેવા કરતા આપણે જાણીએ છીએ. ગૌ સેવા, ગરીબોની સેવા, ભગવાનની સેવા, સંતની સેવા, માતા પિતાની સેવા, કોઈ ગમે તેવો બિચારો દરિદ્ર માણસ હોય, કોઈક દુખ્યો માણસ હોય, એની સેવા. આપણાથી દિવસમાં એકાદ વાર કોઈક સેવાનું સારું કામ થવું જોઈએ. હવે સેવા ત્રણ રીતે થાય, તનથી થાય, મનથી થાય, વચનથી થાય. અમેરિકામાં તો હવે બધી જગ્યાએ સેવા ન મળે, તો આપણે વાણીથી કોઈકનું સારું બોલીએ તો પણ સેવા છે. મનથી કોઈક માટે સારો સાનુકૂળ વિચાર કરીએ તો પણ સેવા છે. ત્યાર પછી સત્સંગ. એક પણ દિવસ આપણો એવો ન જવો જોઈએ. પૂજ્યપાદ ગુરુજી, આપણા સંતો, એની કથા વાર્તા 2 મિનિટ પણ કાને ન પડે. એક સારા હરિભક્તની સત્ય ઘટના નામ લીધા વગર કહું છું. હમણાં 2 દિવસ પહેલાં મંદિરે આવ્યા હતા, એટલે અમારે વાત નીકળી. એમની સાથે બીજા ભક્તો હતા, એટલે કે મંદિરે દરરોજ આવવું જોઈએ. પણ આવવા માટે હરિભક્તોને ક્યાં મિસ્ટેક છે કે ન આવવાથી શું નુકસાન થાય એ નથી ખબર, એટલે મંદિરે નથી આવતા. તમે સ્ટોર ઉપર દરરોજ જાઓ છો, પણ શા માટે જાઓ છો? તમને ખબર છે સ્ટોર ઉપર નહીં જઈએ તો આટલું નુકસાન થશે. તમે નોકરીએ દરરોજ જાઓ છો,
શા માટે? તમને ખબર છે નોકરીએ નહીં જઈએ તો આનું નુકસાન થશે. તમે અમુક દવા દરરોજ લો છો, શા માટે? તમને ખબર છે કે આ દવા નહીં લઈએ તો? જેને નુકસાનીનું જ્ઞાન નથી હોતું એ ક્યારેય પણ સારો લાભ નથી કરી શકતો. મંદિરમાં ન જઈએ તો નુકસાન શું થાય આ કોઈને ખબર છે? કોઈને ખબર નથી દાદા, એટલે જ પ્રોબ્લેમ છે આ બધા. અમારે આ વાત ચાલતી હતી એમાં એ હરિભક્તે પોતાનો સત્ય એક દાખલો કહ્યો કે સ્વામી લગભગ મંદિરે આવું છું, હમણાં થોડું સ્ટોર ઉપર કામ વધી ગયું, માણસો ઓછા હતા એટલે મંદિરે ન આવી શક્યો, ઘણા દિવસો થઈ ગયા. એક દિવસ ઘરમાં અમારે ઘરમાં બોલાચાલી થઈ, મને બહુ ગુસ્સો આવી ગયો, મેં વધારે પડતો ગુસ્સો ઘરે કરી નાખ્યો. ત્યારે ઘરવાળા બહેનો એમ બોલ્યા કે તમે મંદિરે નથી જતા ને એટલે આ ગુસ્સો આવ્યો, બાકી તમારો ગુસ્સો હાવ જતો રહ્યો હતો. તમે આવતીકાલથી જે નુકસાન થયું ભલે થાય પણ મંદિરે ચાલુ થઈ જાઓ. સમજ્યા તમે દાદા? સ્વામી રામકૃષ્ણ પરમહંસને શિષ્યોએ પ્રશ્ન પૂછ્યો કે બાપજી આ રોજ સત્સંગ તમે લગાવો છો, રોજ સાંજે ભગવાનની વાતો, એક સરખી જ વાતો, એ ભગવાનનું ભજન કરવું, આ ન કરવું ના કરવું, તો આ રોજ એક સરખી વાતો શા માટે? પરમહંસ દેવ હસ્યા કે સમય પૂરો થયો છે, કાલે જવાબ આપીશ. બીજે દિવસે નદી કિનારે સ્નાન કરવા જતા હતા, બધા શિષ્યો જોડે હતા. એમાં એ સમયની વાત કે ત્યારે શું લોકો નદીએ જાય એટલે લોટા જોડે હોય, લોટાને બરાબર માટી ઘસીને ધોઈ નાખે, બે કામ થાય, લોટો ચોખ્ખો થઈ જાય, સ્નાન થઈ જાય અને આપણું કામ થઈ જાય. એટલે બે ત્રણ શિષ્યો આ કરતા હતા એટલે બધાને ભેગા કર્યા કે તમે આ લોટો શા માટે ધોવો છો? એટલા માટે બાપજી આ પિત્તળનો લોટો છે, પિત્તળનો લોટો છે, આને જો ધોવામાં ન આવે તો કાળો પડી જાય, એટલે ઘસવો પડે, ધોવો પડે, તો આવો ચમકતો રહે. ત્યારે રામકૃષ્ણ પરમહંસજીએ કરેલી વાત, બસ મારે પણ એ જ કહેવું છે, આપણું મન છે ને પિત્તળનો લોટો છે, સોનાનો નહીં. કયો લોટો છે? આપણું આ મહારાજનું સિંહાસન જુઓ તમે, જ્યારથી કર્યું છે ત્યારથી આપણે એને હાથે નથી, આંગળી નથી અડાડી, પણ ચમક જુઓ નિમેશ ભગત કેમ. અને આપણું મન કયું છે? પિત્તળનો લોટો છે. આ લોટાને દરરોજ ઘસવો પડે, સાફ કરવો પડે, પાણીથી ધોવો પડે તો ચમકતો રહે, બાકી આ કેવો છે? પિત્તળનો છે. પિત્તળ થોડું જૂનું થાય ને, ચમકતું હોય ને તો સોનાને ટક્કર મારે, અને જૂનું થાય તો એવું કાળું થઈ જાય, એવું કાળું થઈ લોઢાને સારું કેવરાવે. આપણું મન એટલું ખતરનાક છે ને. નિત્ય સત્સંગ, સંત સમાગમ કીજે હો નિસદિન, સંત સમાગમ કીજે. ત્રણ ટેબ્લેટ દરરોજ લો, એક પણ દિવસ સાંજે સૂતી વખતે વિચાર કરો, આજે આખા દિવસ દરમિયાન મારાથી કોઈકની સેવા થઈ, કોઈકને હું રાજી કરી શક્યો, સેવા એટલે જ ને, મારી વાણીથી, મારા કર્મથી, મારા વિચારથી, મારા આચારથી કોઈકને હું રાજી કરી શક્યો, આ સેવા છે સત્સંગ. કોઈ સંત, ગુરુજી, સંતો એની અમૃતવાણી મેં આજે મારા કાન સુધી પહોંચાડી, આ સત્સંગ છે. અને ત્રીજું સ્મરણ, ભગવાનની માળા, ભગવાનની પૂજા, ભગવાનની પ્રાર્થના, માનસી પૂજા, આ બધું સ્મરણ છે. આ ત્રણ ટેબ્લેટ જો ન લઈએ ને તો આપણો દિવસ કેવો છે? નિષ્ફળ છે. શ્રીજી મહારાજ એમ કહે છે, સાધુની સેવા ન થાય ને તો મને એમ લાગે છે કે મારો દિવસ નિષ્ફળ ગયો. દાદા ગુરુજીનું સૂત્ર હતું, દિવસ વાંઝ્યો ન જવા દેવો. કેવી અદ્ભુત વાત છે. સમય સમય પ્રમાણે જાત જાતના કલ્યાણના સાધન ઘણી રીતના કહ્યા છે. સાધન માત્રનું ફળ છે સંતોની સેવા, અને સંતોની સેવા કરવામાં આવે તો ભગવાન તુરંત રાજી થાય. એક નાની વાત ધ્યાનથી સાંભળજો, પરંતુ મેં તમને વારંવાર કહ્યું છે, જ્યાં પરંતુ આવે ત્યાં શું કરવાનું? હા, સીધા બેસી જવાનું. પ્રોબ્લેમ આટલો જ છે, આ પરંતુ આપણે નથી સાંભળ્યું ને એટલો જ પ્રોબ્લેમ છે. ઘણા સેવા કરતા મંડી જ પડતા હોય. પરંતુ ધર્મ મર્યાદાને રાખ્યા વિના કરોડો સાધન કરવામાં આવે તો પણ તેનું યથાર્થ ફળ મળતું નથી. માટે ધર્મ મર્યાદા રાખીને જો સંતોની સેવા કરાય તો જ તત્કાળ ફળ મળે છે.
આપણે શું કરીએ છીએ? ધર્મની મર્યાદા તોડીને સેવા કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી એક મેથેમેટિક્સ લઈને આવ્યા, ભક્તિ કરજો પણ ધર્મ સહિત કરજો. ધર્મ વિનાની જાજી ભક્તિ પણ થોડું ફળ નહીં આપી શકે, અને ધર્મ વિનાની થોડી ભક્તિ પણ અતિ મોટું ફળ આપશે. શું વાત કરી? ધર્મ મર્યાદાને રાખ્યા વિના કરોડો સાધન કરવામાં આવશે તો પણ ફળ નહીં મળે. આ ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરિ સિદ્ધાંત છે. આ લગભગ આપણે ચૂકી જઈએ છીએ. લગભગ આપણે વાત સાંભળી હતી, તળિયા વિનાનું તપેલું હોય અને એમાં તમે તેલ રેડો તો શું થાય? એમ ધર્મ વિનાની ભક્તિ છે ને, એ તળિયા વિનાના તપેલા જેવી છે. એમાં ભગવાનનો રાજીપો નહીં ઝીલી શકીએ, મોટા પુરુષોનો રાજીપો આપણે નહીં ઝીલી શકીએ. એટલા માટે શ્રીજી મહારાજનો આગ્રહ હતો, ધર્મ અને ભક્તિ બે ભેગા થાય તો જ ભગવાન સ્વામિનારાયણ ત્યાં પ્રગટ થાય. સત્સંગી જીવનની આ કથા છે. એકે એક ગ્રહસ્થ ભક્તો યાદ રાખવા જેવી વાત છે. આજે જ્યારે દુનિયાનો મહાનમાં મહાન દેશ ભારત જેવો દેશ, આ દેશ માટે આખી દુનિયા અત્યારે સલામ કરે છે, ભારતની મહાન સંસ્કૃતિ, ભારતની દિવ્ય વિરાસત, ભારતનો કેટલો મોટો ભવ્ય ઇતિહાસ, આખી દુનિયા આ દેશને નમસ્કાર કરે એવી આપણી સંસ્કૃતિ, પણ આજે આ સંસ્કૃતિની દુર્દશા થઈ હોય ને ફક્ત ને ફક્ત એક જ કારણથી, ધર્મ ને ભક્તિ છૂટા પડી ગયા. ધર્મ ને ભક્તિ જોડે હોય ને તો જ ભગવાન ત્યાં પ્રગટ થાય. પૂજ્યપાદ ગુરુજી અત્યારે વિચરણમાં જ્યાં જ્યાં સભાઓ હોય ત્યાં એક વાત જરૂર કરે છે. ગુરુજીએ મને પણ બે ચાર વાર આજ્ઞા કરી છે, એટલે આજે હું ગુરુજી વતીથી એ વાત તમારા સુધી પહોંચાડું છું કે અત્યારે જેમ આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, દેવ સેવા કરીએ છીએ ને, એમ દેશની સેવા કરવાનો હવે સમય આવી ગયો છે. આપણે ધર્મની વાતો કરીએ છીએ પણ દેશ ખતરામાં હશે તો આપણો ધર્મ બચી શકશે? બચી શકશે? દેશની સરહદો તૂટી જશે તો આ ધર્મને તૂટતા કેટલી વાર લાગશે? ધર્મ દેશને સહારે છે. આપણે સાધુ સંતો સમાજનું લઈએ છીએ, માટે સમાજને સાચી શિક્ષા આપવી જોઈએ, સાચી વાત કરવી જોઈએ, કડવી હોય તો પણ કેવી જોઈએ, કદાચ કોઈક આપણું અપમાન કરે તો પણ કેવી જોઈએ, એ સાચી વાત કહી છે કે અત્યારે દેશની સેવા કરવાનો સમય છે. અમેરિકામાં આજે પ્રેસિડેન્ટ ડે છે, આપણા પિયુડા મહારાજ પણ આજે પ્રેસિડેન્ટના સૂટમાં તૈયાર છે, અને મહારાજે હાથમાં એક સૂત્ર રાખ્યું છે. શું રાખ્યું છે? દરેક પ્રેસિડેન્ટો આ કામ કરતા હોય છે, આજે આપણા પિયુડા મહારાજ પણ પ્રેસિડેન્ટ બનીને વોટ ફોર મી ભગવાન માગી રહ્યા છે કંઈક. આપણો દેશ પણ આ માગે છે, સારું નેતૃત્વ ઝંખે છે. અત્યારે દેશને સારામાં સારું એક નેતૃત્વ મળ્યું છે, સારામાં સારી સરકાર મળી છે. ઇતિહાસમાં કહેવાય છે, ઇતિહાસકારોએ લખ્યું છે, સારા સારા ભારતના ગુજરાતના તમામ ચિંતકોએ જે લખ્યું છે એ કહું છું, 800 વર્ષના ઇતિહાસ પછી ભારત દેશને આટલું મજબૂત, આટલું નક્કર ઠોસ એક નેતૃત્વ મળ્યું છે. પૂજ્યપાદ ગુરુજીની વિનંતી છે, અરજી છે, તમે બધા રોજ મહારાજને એક માળા કરો. આપણે અમેરિકામાં છીએ, આપણે બીજું ભલે ન કરી શકીએ, ઠાકોરજીની એક માળા કરી પ્રાર્થના કરીએ. ભારત દેશમાં આવા જ નેતૃત્વની હજી જરૂર છે. જે વડોદરામાં હતા, જે અમદાવાદમાં હતા, તમારામાંથી બધા ભક્તો વડોદરા અમદાવાદ બાજુના જ છો, જોયું હશે વડોદરા વાડી મંદિરમાં, અમે નાના હતા, ભણતા હતા, જોયું હતું. મહિનો બે મહિનો થાય ને એટલે સ્ટેબિંગ ચાલુ થાય, કર્ફ્યુ ચાલુ થાય, ખૂના મરકી ચાલુ થાય, ગુંડાગર્દી ચાલુ થાય. આવું તો આપણે દર મહિને બે મહિને જોતા હતા. આખું ગુજરાત સળગતો હતો, આખો દેશ સળગતો હતો. આજે આખા દેશમાં શાંતિ છે, સલામતી છે, સુરક્ષા છે, માણસ ઊંચું માથું કરીને જીવી શકે છે, સ્ત્રીઓની સલામતી છે, સ્ત્રીઓ આજે નિર્ભય છે. પણ આ બધું કોને કારણે છે? એક વ્યક્તિના મહાપુરુષાર્થને કારણે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી જેવા એક મજબૂત વ્યક્તિત્વને લીધે, જેણે પોતાના પરિવાર માટે, પોતાના ઘર માટે, પોતાની જાત માટે કશું નથી વિચાર્યું, ફક્ત દેશનું કેમ ભલું થાય, દેશવાસીનું કેમ ભલું થાય,
દુઃખ ત્યારે થાય. એટલા માટે આ વાત કરું છું, સેવાની વાત છે, એટલા માટે વાત કરું છું, રાજીપો લેવાની વાત છે, એટલા માટે વાત કરું છું. પૂજ્યપાદ ગુરુજીએ વારંવાર આ વાત કરી છે અને કહેવા માટે આજ્ઞા કરી છે. માળા કરજો એટલાથી કામ નહીં પતે. તમારા દેશમાં રહેતા સ્વજનો હોય, સગાવાલા હોય, સંબંધીઓ હોય, એને જગાડજો. દુઃખની વાત છે, આપણા દેશની પ્રજા એમાં કોઈ પણ કારણસર હંમેશા સ્વાર્થ એટલો બધો આગળ વધી ગયો, મારું શું. મોદીએ રોડ હારા કર્યા પણ મારું શું સારું કર્યું. એને તો હાથમાં પૈસા મળે, કોઈને ટેક્સ ભરવો નથી, અને વ્યવસ્થા અમેરિકા જેવી જોઈએ છે. દુઃખની વાત છે, આજે આટલી સારી સરકાર છે, આટલી સારી સલામતી છે, આટલી સારી સુરક્ષા છે, આખી દુનિયામાં ભારતીય તરીકે આપણે ગૌરવ લઈ શકીએ એવી પરિસ્થિતિ છે, આપણો ધર્મ આજે ફૂલી રહ્યો છે, ચારે બાજુ ખીલી રહ્યો છે, ત્યારે વાલા ભક્તો આપણે દેશની સેવા પણ કરવી જરૂરી છે. માટે દેશની સેવા માટે અત્યારનો તબક્કો, અત્યારનો સમય છે. દેશવાસી, તમારા સગા સંબંધીઓને ખાસ જાગૃત કરજો કે સારી સરકારને પસંદ કરો, પોતાના નિજ સ્વાર્થમાંથી આપણે દૂર જઈએ. આપણે જે હોડીમાં બેઠા હોઈએ, આપણે હોડીમાં બેઠા હોઈએ અને આપણે એમ વિચારીએ હું સલામત રહું, ભલે હોડીને કાણું પાડું, અને બેઠા બેઠા હોડીને કાણું પાડીએ અને આપણી જાતને સલામતીમાં ઈચ્છીએ, તો પોસિબલ ખરું? એમ આપણે દેશના કાયદા તૂટે, ટેક્સ કોઈ ન ભરે, ખોટા ધંધા ચાલે, આતંકવાદ ચાલે, એ બધું ઈચ્છીએ છીએ. આપણો સ્વાર્થ સિદ્ધ થવો જોઈએ, કોની સલામતી છે એમાં? તો થોડા દિવસ સારું લાગશે, કસાઈના ઘરે બકરો હોય ને, તાજું તાજું લીલું લીલું ઘાસ ખાવા મળે, થોડી વાર રાજી રાજી થઈ જાય, તગડો થઈ જાય, આટો કટ્ટો થઈ જાય, પણ એને ખબર નથી મને જ આ વધેરશે. એમ સ્વાર્થી પ્રલોભનો, મફત મળશે વીજળી, મફત મળશે તમને આ, તમારું આ માફ, તમારું આ માફ, આ મફત લેવાની દાનત છે ને, એ જ માનવ સમાજની સૌથી મોટી મૂર્ખામી છે, કળિયુગનું લક્ષણ છે. કહેવાય નહીં દાદા, પણ કહી દઉં, આજે ઘેટાઓનું ટોળું હતું ને, એમાં કોઈક નેતા આવ્યા અને નેતાએ પછી પ્રવચન કર્યું, અને પ્રવચનમાં પ્રલોભન આપ્યું કે તમને બધાને એક એક ધાબળો ઊનનો મફતમાં આપવામાં આવશે. ઘેટાઓ રાજી રાજી થઈ ગયા, ઊંધો ગાલીને જતા રહ્યા. એમાં એક ડાયા નાના ઘેટાએ એના મમ્મીને પ્રશ્ન પૂછ્યો કે નેતાજી, આપણને બધાને એક એક ધાબળો આપવાનું પ્રોમિસ કર્યું, તો આટલા બધા ધાબળા લાવશે ક્યાંથી? બોલો, ક્યાંથી લાવશે? આપણા જ ખાલ ઉતારી નાખશે આપણી. એમ તમે સરકાર પાસે મફત ઈચ્છો છો, દેવું માફ કરાવવા ઈચ્છો છો, બધું મફત જ જોઈએ તમને, વીજળી મફત જોઈએ, લાઇટ મફત જોઈએ, પાણી મફત જોઈએ, તો પરિણામ શું આવશે? અમેરિકાના એક ચિંતકે વર્ષો પહેલા કહ્યું હતું, ઓનેસ્ટ પ્રજા હોય ને એ જ હંમેશા ઓનેસ્ટ રાજાને સિલેક્ટ કરી શકે. માટે અત્યારે દેશની સેવા કરવાનો સમય છે. આજનો પ્રેસિડેન્ટ દિવસ છે, પીવડા મહારાજ પણ એક માગી રહ્યા છે, વોટ ફોર મી. પૂજ્યપાદ ગુરુજી પણ આજ્ઞા કરી રહ્યા છે, આપણે સારા રાજા ફરીવાર દેશમાં આવે, સારું નેતૃત્વ દેશને ફરીવાર મળે, એના માટે પ્રાર્થના કરીએ. દેશવાસી આપણા સગા સંબંધી લાગતા વળગતાને જગાડીએ સારી સરકાર માટે, અને અત્યારે જે શહીદો થયા છે એની જે કુરબાની છે એ વ્યર્થ ન જાય, એના માટે પણ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. કેવી સરસ વાત આવી, મેં તમને કહ્યું ને, ધર્મ ને ભક્તિ છૂટા પડી ગયા છે. સત્સંગી જીવનની કથા તમે જાણો છો. અન્નકોટ ઉત્સવ ચાલતો હતો, જીવબા લાડુબાની સેવાથી ભક્તિ માતા પ્રસન્ન થયા. પ્રસન્ન થયેલા માતાને જોઈ જીવબા લાડુબા બધાએ હાથ જોડ્યા, વિનંતી કરી, આવા ને આવા સદા માટે અમારા હૃદયમાં રહેજો. ત્યારે ભક્તિ માતાએ કહ્યું કે બહેનો, હું તો પતિવ્રતા નારી છું, જ્યાં મારા પતિ ધર્મ હશે ને ત્યાં હું રહીશ. જ્યાં ધર્મ હોય ત્યાં ભક્તિ ઓટોમેટિક આવે. આ દેશમાં ઓનેસ્ટી તમે જોઈ દાદા, જોયું ઓનેસ્ટી? એક દિવસની ઘટના, ગુરુજી એટલા બધા રાજી થઈ ગયા. આ ઘટના તો મેં નોંધી લીધી. અમારે પેન્સિલ્વેનિયા નીતિનભાઈના ઘરે થાળ હતો, સવારે 9 વાગે નીકળવાનું હતું. 9:15 વાગે ગાડી લઈને અમારી સાથે સેવામાં વિરલ ભગત આવવાના હતા, આવી ગયા 9:15. અમે સંતો થોડા કામમાં બિઝી હતા
એટલે થોડું મોડું થયું હતું એટલે વિરલ ભગતને મેં વાત કરી, તમે બાજુમાં ગાડીમાં ગેસ પુરાવીને આવી જાઓ. વિરલભગત ફટોફટ ગેસ પુરાવી ગાડી લઈને આવી ગયા. ગુરુજીને મેં સંતો બધા ગાડીમાં બેસી ગયા. પેન્સિલવેનિયા જવા નીકળીએ ત્યાં વિરલ ભગતને યાદ આવ્યું કે મારું પાકીટ અહીંયા મેં મૂક્યું તું દેખાતું નથી. ગુરુજી કે ભાઈ પાકીટ જોઈ લો, એમાં લાઇસન્સ હોય, પૈસા હોય, ક્રેડિટ કાર્ડ હોય, અહીંયા જ મૂક્યું તું. હવે ગાડીમાં જોયું, ગુરુજી કે અંદર મંદિરમાં છે, મંદિરમાં જોયું, બાથરૂમમાં જોયું, અશ્વિન ભગત હાજર હતા, એમને પૂછ્યું, ક્યાંય દેખાય નહીં, ખિસ્સામાં હતું નહીં. એટલે મેં કહ્યું, વિરલ ભગત તમે ગેસ સ્ટેશને ગયા ત્યાં પડ્યું નથી ને? નાના સ્વામી, ગાડીમાં જ મેં મૂક્યું, પૈસા આપ્યા ને ગાડીમાં મૂકીને આવ્યો. એકવાર જઈએ, અહીં ક્વિક ચેકનું ગેસ સ્ટેશન છે, ત્યાં ગયા. ત્યાં તો કેટલી અવર જવર, કેટલા બધા માણસો, ને એક બ્લેક માણસ ગેસ પૂરતો હતો. ગુરુજી કે ભાઈ મહારાજને પ્રાર્થના કરો, હવે આ દેશમાં આટલા બધા માણસોની વચ્ચે અહીંયા કંઈ પાકીટ પડ્યું હોય તો મળે ખરું ખરું? વિરલ ભગત ઉતર્યા, એને પૂછ્યું કે મારું પાકીટ અહીંયા મેં કોઈ જગ્યાએ તારે જોવામાં આવ્યું? એણે તુરંત કહ્યું, એક પાકીટ મળ્યું છે મને, પડી ગયું કોઈનું, મેં અંદર ઓનરને આપ્યું છે. અંદર ગયા, ઓનરે બે ત્રણ પ્રશ્નો પૂછ્યા કે અંદર શું શું હતું. આના બધા ક્વેશ્ચન આન્સર મેચ થયા, એણે પાકીટ પાછું આપી દીધું. ગાડીમાં બેસી ગયા અને ગાડીમાં બેઠા ને ત્યારે ગુરુજી બોલ્યા, આ પબ્લિક પ્લેસની અંદર પાકીટ પડી જાય પૈસાથી ભરેલું અને પાછું મળી જાય, અને કાળિયા એ પાછું કાળિયાને મળે ને પાછું મળી જાય, અને આપણા દેશમાં મંદિરમાં પડ્યું હોય તોય? દાદા દેખાણો ડિફરન્સ, ભક્તિ છે પણ કેવી છે? ધર્મ વિનાની. કાળો માણસ ગેસ સ્ટેશન ઉપર જોબ કરતો હોય એટલી ઠંડીમાં ખુલ્લામાં એ કેટલો ગરીબ હશે? આ દેશમાં ઓનેસ્ટી દેખાય આપણને, ખુલ્લી આંખે દેખાય, એટલા માટે સુખ છે, શાંતિ છે, સુવિધા છે, વ્યવસ્થા છે, કાયદો છે, બધા ખુશીથી રહી શકે છે. આપણા દેશમાં પ્રોબ્લેમ ક્યાં છે? દરેકને ખોટું કરવું છે, સામેવાળા પાસે સાચાની અપેક્ષા છે. વાત સાચી ખોટી? મારી ભૂલ માફ કરો અને તમારી ભૂલ સાફ કરો, બધાની આ જ વાત છે ને? ધીસ ઇઝ બિગ મિસ્ટેક. ખરેખર શું હોવું જોઈએ? આપણી ભૂલ આપણે સાફ કરીએ અને સામેવાળાની ભૂલ માફ કરીએ. આ ધર્મ છે. ધર્મ સહિતની થોડી ભક્તિ હશે ને એ અત્યંત ફળને આપનારી થશે, અને ધર્મ વિનાની ઝાઝી ભક્તિ હશે ને તો થોડું પણ ફળ આપશે કે નહીં આપે? ગુરુજી આવું બોલ્યા. આપણે ત્યાં મંદિરમાં પડી ગયું હોય તો? આવા તો 4-5-10 દાખલા અમે જોયા છે. મારું લેપટોપ જ એરપોર્ટ પર રહી ગયેલું, પાર્કિંગ લોટમાં. પણ આ તો હમણાં ગુરુજીની હાજરીમાં ઘટના ઘટી. હું કહેવા એ માગું છું, શ્રીજી મહારાજ કહે છે, મહારાજના શબ્દો, હરિચરિતામૃત સાગર પૂર 8મું તરંગ 45મું, ધર્મ મર્યાદાને રાખ્યા વિના કરોડો સાધન કરવામાં આવે તો તેનું ફળ મળતું નથી. ધર્મ મર્યાદા રાખીને જો સંતોની સેવા કરાય તો તત્કાળ ફળ મળે છે. તમે સેવા કરજો પણ ધર્મ રાખીને કરજો. કોઈનું ઘર તોડીને, પૈસા ચોરીને પછી સેવા કરવા માટે આવો, તમારું નામ વધે, માન વધે, એમાં કોઈનું સારું નહીં થાય. થશે? આપણી સેવા પ્રામાણિક હોવી જોઈએ ને. શ્રીજી મહારાજનો તો સિદ્ધાંત જ છે, સેવા મુક્તિશ્ચ ગમ્યતા. સેવાને જ મહારાજે મુક્તિ માની છે, સેવાને જ મહારાજે કલ્યાણ માન્યું છે. માટે આપણે બધા સેવા કરીએ છીએ. ફરીવાર યાદ કરું ડોંગરેજી દાદાની આ નાની વાત, 3 ટેબ્લેટ ડેઇલી લેવી. આપણા દિવસમાં સાંજે સુવા જઈએ ત્યારે આપણે વિચારવું, આજે મેં કોઈની સેવા કરી? સેવા એટલે શું? હમણાં નિષ્કામ સમયે સરસ વાત કરી હતી કથામાં, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના, એટલે કે સ્વાર્થ છોડીને સામેવાળાનો જ રાજીપો મળે એવી રીતે કરેલું કર્મ, એનું નામ સેવા. એટલે કે રાજીપો રળવાનું સાધન એટલે સેવા. રાત્રે સૂતી વખતે વિચારવું કે આજે વાણીથી, કર્મથી કે મનથી કોઈક રાજી થાય એવું મારાથી કોઈ કામ થયું, આ સેવા છે. સેવા વિનાનો દિવસ એટલે વાંઝિયો દિવસ, સેવા વિનાનો દિવસ એટલે નિષ્ફળ દિવસ, સેવા વિનાનો દિવસ એટલે નુકસાનીનો ધંધો. મહારાજની વાત જુઓ. નંબર 2, સત્સંગ. એક પણ દિવસ ગુરુજી સંતો એની વાણી સાંભળ્યા વિનાનો ન જવો જોઈએ. 2 મિનિટ પણ સાંભળી લો,
તમારા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ આ બધા ઘટાડવા હોય ને તો આ અક્ષીર દવા છે. અને ત્રીજું સ્મરણ, ભગવાનની પૂજા, મહારાજની પ્રાર્થના, મહારાજની માનસી પૂજા, મહારાજના દર્શન, આ બધું શું છે? સ્મરણ છે. દિવસમાં ત્રણ કામ અચૂક કરીએ, સેવા, સત્સંગ અને સ્મરણ. અજી સાગરની સરસ મજાની એક બે વાતો છે, આપણે આવતીકાલે એ વાતનું શ્રવણ કરીશું. અત્યારે 10:54 સુધીની કથા પૂરી થઈ છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. નારાયણ સ્વામી નારાયણ.